ડ્રાંગધ્રામાં હોલિકા દહન કરી પ્રહલાદને બચાવવાની વર્ષો જૂની પરંપરા હજુ પણ શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં યથાવત જોવા મળી રહી છે. સમગ્ર દેશમાં હોળી મનાવવામાં આવી રહી હતી ને લોકો આ પર્વને ઉજવી રહ્યા હતા અને આ પર્વને આજની યુવા પેઢી સારી રીતે સમજી શકે તે ઉદ્દેશથી ડ્રાંગધ્રા શહેરમાં અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડ્રાંગધ્રાના રેલવે સ્ટેશન પાસે યુવાનો દ્વારા છેલ્લા 60 વર્ષથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં છાણા ગોઠવીને ઉપર હોલિકાનું પુતળું બનાવીને તેના ખોળામાં પ્રહલાદને બેસાડવામાં આવે છે. આ હોલિકાનું પુતળું તેમજ પ્રહલાદનું પુતળું બનાવવા માટે 3-4 દિવસનો સમય લાગે છે અને જગ્યા ઉપર રંગોલી પણ કરવામાં આવે છે. ત્યારબાદ હોળીને પ્રગટાવવામાં આવે છે અને તે સમયે પ્રહલાદને દોરડા વડે ખેંચીને બચાવી લેવામાં આવે છે. આ સમયે લોકો ફટાકડા ફોડીને પ્રહલાદને બચાવી લેવામાં આવ્યો અને તેનો આનંદ વ્યક્ત કરે છે. આ હોળી જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને યુવાનો દ્વારા કરવામાં આવેલ કાર્યના વખાણ કરે છે. ડ્રાંગધ્રાના રેલવે સ્ટેશન વિસ્તારમાં યોજાતી આ પરંપરાને સફળ બનાવવા બીજલભાઈ ગમારા, બાલુભાઈ ગમારા, ભોપુલભાઈ ગરિયા, રમેશભાઈ ઉર્ફ બાબુ ઠાકોર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. મારું નામ રોહિત ભરવાડ છે. અમારા રેલવે સ્ટેશનમાં ઘણા સમયથી 60-70 વર્ષથી હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે. આ આધુનિક યુગમાં હોળીનું અને બધા તહેવારોનું માન ઘટતું જાય છે, એટલે અમે 60-70 વર્ષથી અમારા પૂર્વજો કરતા આવતા હતા એ જ અમે મહત્વ જાળવી રાખ્યું છે અને અમારા 70-80 લોકોના મહત્વથી આ હોળીનું અમારા રેલવે સ્ટેશન ગ્રુપ દ્વારા આ આયોજન હોળી માતાનું કરવામાં આવ્યું છે. આ હોળીમાં હોળી માતાનું નાશ થાય છે અને ભક્ત પહેલા તો વિજય થાય છે, એટલે આ તહેવાર અમે જાળવી રાખ્યો છે. અને આજ અમે આજ ઉત્સવ બનાવી છીએ, આજ મોટો તહેવાર છે પૂનમનો, ભક્તો પહેલાદનો ઉત્સવ બનાવી છીએ અમે. આજ પબ્લિક સ્ટેશનની હરી પરંપરા બનાવી છીએ અને પબ્લિક હરી મરીને સ્ટેશનની પબ્લિક અમે હોળીકા મોટી બનાવી છીએ અને સૌને માટે સારું છે. આ તહેવાર બહુ મહત્વ જેવો છે, કોઈ આ તહેવાર માન્ય નો નાની પરજને પડે ખબર તો અમે અહીંનો જાણકાર કરીશું. શાહરૂખ સિપાહી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ધ્રાંગધ્રા.